જરૂર પડશે આટલી વસ્તુ. તમારી પાસે જે જ્યોમેટ્રી બોક્સ હોય એની અંદર આ રીતે તમારી પાસે એક હાફ સર્કલ હશે, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ. અને જો તમારી પાસે આ રીતનું હાફ સર્કલ ના હોય તો તમે વર્તુળનો ઉપયોગ કરી શકો છો. અને જો વર્તુળ પણ ના હોય, એટલે કે આ પરિકર પણ ના હોય, તો તમે કોઈ પણ સર્કલવાળી વસ્તુ યુઝ કરી શકો છો જેનાથી તમે હાફ સર્કલ ડ્રો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ દરેક વસ્તુનો ઉપયોગ આજે આપણે ચિત્રમાં કરીશું. સૌ પ્રથમ આના દ્વારા આપણે એક હાફ સર્કલ દોરી દઈશું. બાળકો, સીધું રાખીશું આ રીતે અને એક મિડલ પોઈન્ટ લઈ લઈશું આ રીતે. અને અહીં હું આડી લાઈન એકદમ ઝાંખી ડ્રો કરીશ, કારણ કે આપણે એને પછી રબ આઉટ કરવાની છે. હવે આ બેને કનેક્ટ કરી દઈએ. ઓકે, તો આ લાઈન ડ્રો થઈ જાય. ત્યારબાદ જે મિડલ પોઈન્ટ લીધું છે ત્યાંથી એક સ્ટ્રેટ લાઈનથી એક ડોટ લેવાનું છે. માત્ર એક ડોટ લઈશું, લાઈન ડ્રો કરવાની જરૂર નથી. તો હવે નેક્સ્ટ આ બંને કોર્નરને આપણે આ રીતે અહીં આગળ જોઈન્ટ કરી લઈએ. હવે નીચેથી કર્વ શેપ આપી દઈએ આ રીતે. અને એક્સ્ટ્રા જે છે ટ્રાયંગલ એને રફ કરીએ. હવે એક પોઈન્ટ આપી દઈએ. ભમરડો તો તમે રમતા જ હશો ને બાળકો, તો એક પોઈન્ટ આ રીતે આપી દઈએ જેના દ્વારા જ ભમરડો એના પર જ ગોળ ગોળ ફરે છે. તો ત્યારબાદ આ મિડલ પોઈન્ટ લીધો છે ત્યાંથી ઉપર આપણે એક રેક્ટેંગલ ડ્રો કરીશું. લંબચોરસ, નાનું અમસ્તું લંબચોરસ આ રીતે. આમાં તમારે સ્કેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણને જે બુકમાં આપી છે પેટર્ન, આ ભમરડાની અંદરની ડિઝાઇન, તો તમારે એ કરવી હોય તો તમે એ ડિઝાઇન કરી શકો છો. અથવા એ સિવાય અહીં તમને હું તમને બીજી અલગ ડિઝાઇન બતાવું છું, તે તમે કરી શકો છો. તો સૌથી પહેલા નીચેથી આપણે આ રીતે થોડો કર્વ શેપ લેવાનો છે. આ રીતે, અને ધીરે ધીરે એ કર્વ શેપની વચ્ચેનો ડિસ્ટન્સ વધારતા જવાનું છે. અને કારણ કે જેમ નીચે હોય તેમ આપણો કર્વ શેપ નજીક લાઈન રહેશે. જેમ ઉપર જશે તેમ એને આપણે લાઈટ ડ્રો કરીશું થોડું ડિસ્ટન્સ રાખીને. આ રીતે હવે આડી લાઈન ભૂસી કરશું અને આ રીતે, અને ટોપ પર તો ફ્રેન્ડ્સ સમજાયું ને કઈ રીતે આપણે આને પેટર્ન આપી છે. તો આ રીતે આપણો ભમરડો રેડી છે.
અહીં આગળ તમે તમારે થોડું ડિફરન્ટ બતાવવું હોય ઉપર અને નીચેનો ભાગ, તો આ જે છે એને તમારે ડબલ લાઈન આપી શકો છો. આ રીતે તો આ એક પેટર્ન આપણી થઈ ગઈ. અને જો ચોપડી માપી છે એ પ્રમાણેને તમારે કરવું હોય તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. ત્યારબાદ તો તમે જાણો જ છો કે આપણે શું કરીએ છીએ, આ ભમરદાને આપણે આઉટલાઈન આપવાની છે બ્લેક સ્કેચ પેનથી અથવા તો બ્રાઉન સ્કેચ પેનથી, કોઈ પણ ડાર્ક સ્કેચ પેન આપણે લેવાની છે. અને બ્લેક બોર્ડર આપવાની છે. તો સ્કેચ પેન કરતા થોડું ધ્યાન રાખજો બાળકો. પહેલા થોડી નજીક નજીક લાઈન, પછી ધીરે ધીરે ડિસ્ટન્સ વધારશું. અને આ રીતે આપણો ભમરડો રેડી છે. જ્યાં તમને એક્સ્ટ્રા લાઇન્સ દેખાય છે તે આપણે એને હવે રબ આઉટ કરીશું, જેથી આપણું ડ્રોઈંગ એકદમ ક્લીન એન્ડ ક્લિયર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ આપણે આમાં કરીશું રંગકામ. ફ્રેન્ડ્સ, તો અહીં હું આ ત્રણ કલરનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. પિંક કલર છે, રેડ કલર છે, અને અહીં આ હલ્દી યલો કલર જે આવે છે, ટર્મરિક યલો એ કલર, અહીંયા ચેરી રેડ કલર છે, અને અહીં બેબી પિંક કલર છે. તો આ ત્રણ કલરનો ઉપયોગ આજે આપણે અહીં કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તમને ઉપરનો પાર્ટ, તો ફ્રેન્ડ્સ મેં તમને સમજાવ્યું હતું આગળ કલર કોમ્બિનેશન, કલર શેડ્સ, તો એની અંદર આપણે એક જ કલરના પાંચ શેડ શીખ્યા હતા. આપણે અહીં એવી રીતે શેડનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ હું આ નીચેની લાઇનમાં ડાર્ક કલર કરતાં કરતાં ધીરે ધીરે એને હું ઝાંખો કરીશ. તો આ એક શેડ આવી ગયો. સેમ આ જ કલરને હું ફરીથી રિપીટ કરીશ અહીં આગળ, અને બોટમ ભાગ જે છે, બોટમ વાળું પાર્ટ, ત્યાં આગળ આપણે ડાર્ક કરીશું. અને પછી ધીરે ધીરે આપણે એને ઝાંખો કલર કરીશું. તો આ જે પોર્શન છે નીચેનો તે ડાર્ક રાખીશું, અને પછી લાઇટ. સેમ નીચેમાં પણ એવું જ કરીશું આપણે. બોટમ પાર્ટ ડાર્ક રાખીશું, ફ્રેન્ડ્સ. તમને નહીં ફાવતું હોય, તમને મેં શીખવાડ્યું છે એ પ્રમાણે તમે પહેલાં બોર્ડર લાઇન પણ કરી શકો છો કલરથી, અને પછી તમે એની અંદર લાઇટ કલર કરો, એ શેડિંગ પણ સારું દેખાશે. અને આની અંદર શેડિંગ આપવાની અંદર તો આપણે જેટલી પણ આઈડિયાઝ લગાવીએ છીએ ઓછી હોય છે, નવી નવી આઈડિયાઝ આપણને આવતી જ રહે છે શેડિંગમાં. તો તમે કોઈ પણ નવી આઈડિયા યુઝ કરી શકો છો. તો નેક્સ્ટ
આ રીતે ત્યારબાદ લાઈટ લાઈટ કલર કરશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પિંક કલર કઈ રીતે કરવાનો છે તમને સમજ પડી ગઈ. હવે નેક્સ્ટ કલર જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે હું નેક્સ્ટ કલર લઈશ ટર્મરિક યલો. હવે આ કલરને પણ આપણે આ રીતે શેડ આપીશું. હું મારું પેપર આ રીતે ઊંધું કરી રહી છું અને ત્યારબાદ આપણે કલર કરીશું. હવે અહીં જે આપણે બોટમમાં આ રીતનો પોઈન્ટ આપ્યો છે એને છોડી દઈશું અને સૌથી નીચેનું જે છે જગ્યા એમાં આપણે ડાર્ક કરશું, થોડું એનાથી લાઇટ કરીશું, પછી થોડું વરી લાઇટ કરીશું. એમ કરતાં કરતાં ડાર્ક ટુ લાઇટ આપણે જવાનું છે. અથવા તો બીજો એક શેડ છે કે તમે નીચેના બધાને જ ડાર્ક આપી દો અને પછી અહીંથી જ્યાંથી સ્પેસ વધારે છે પાર્ટ શરૂ થાય છે ત્યાં આગળ ખાલી બોટમ પાર્ટમાં ડાર્ક, જે રીતે આમાં આપ્યું ને બોટમ ડાર્ક ને પછી લાઇટ, એવી જ રીતે આમાં પણ શેડ આપીએ આપણે. સેમ એ જ રીતે બોટમ ડાર્ક અને પછી ધીરે ધીરે એને લાઇટ કરીશું. બાળકો, તમે જ્યારે ભમરદાનું ચિત્ર કરો છો તો તમે તમારો મનપસંદ કલર આની અંદર કરી શકો છો. જરૂરી નથી જેવો મેં કલર કર્યો છે એવો સેમ કલર તમે કરો. તમે તમારી આઈડિયાથી નવો કલર, નવો શેડ કરી શકો છો. નવું શેડિંગ તો તમારે વિચારવું જ જોઈએ. નવું નવું આઈડિયાઝ આની અંદર તમે નાખી શકો છો બાળકો, કારણ કે આ વિષય છે આર્ટ, આર્ટનો વિષય છે, માટે નવી નવી આઈડિયાઝ તો હોવી જ જોઈએ, હે ને બાળકો. તો આ રીતે ભમરડામાં પણ શેડ આપીશું, નીચે યલો કલરમાં પણ. ડાર્ક ટુ લાઇટ આ રીતે. ઓકે, તો આ કલર પણ આપણે કમ્પ્લીટ કર્યો. હવે જુઓ બાળકો, હવે જે આપણે ચેરી રેડ કલર લીધો હતો એને આપણે ત્રણ જગ્યાએ ફિલઅપ કરવાનો છે. એક તો ટોપ પર જે આપણે લંબચોરસ ડ્રો કર્યું હતું ત્યાં, બીજું વચ્ચેની જે એક લાઈન આપણે છોડી હતી ત્યાં અને બોટમ, તો આ રીતે આપણું ભમરડાનું ચિત્ર અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. તો સમજાવ્યું ને બાળકો આ ભમરડાનું ચિત્ર. આપણે જે નામ લખીએ છીએ, તમે ડેટ લખવી હોય તો ડેટ પણ લખજો, પણ ચિત્રનું નામ જરૂર લખજો અને આ રીતે એને ડાર્ક બોર્ડર આપી દેજો અને કલરિંગ નામ આપવું હોય તો એ પણ તમે આપી શકો છો. તો નામ લખવાનું ભૂલશો નહીં બાળકો, ચિત્રનું નામ. તો આ રીતે આપણું ભમરડાનું ચિત્ર કમ્પ્લીટ છે. તો બાળકો, હવે નેક્સ્ટ મળશું આપણે નવા ટોપિક સાથે, અને ત્યાં સુધી તમે કલર શેડ માટેની નવી નવી આઈડિયાઝ વિચારી રાખજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચિત્ર દોરીએ તો કોઈક નવું શેડ અંદર એડ કરી શકીએ. ઓકે બાળકો, ત્યાં સુધી હવે આવજો.